આપણે જે પર્વલય અરીસા સાથે કર્યું હતું તે આપણે આ વિડીયોમાં કરીશું. આપણે અહીં બહિર્ગોળ લેન્સની સાપેક્ષમાં વસ્તુને અલગ અલગ અંતરે મૂકીશું અને વિચારીશું કે તેનું પ્રતિબિંબ કેવું દેખાય છે. આમ કરવાનું કારણ એ છે કે આપણે અહીં અલગ અલગ પરિસ્થિતિ વિશે સમજી શકીએ અને વધુ મહાવરો કરી શકીએ. સૌ પ્રથમ આપણે વસ્તુને અહીં મૂકીશું જે કેન્દ્ર લંબાઈના બમણાથી થોડી દૂર છે. હું અહીં વસ્તુને એરો વડે દર્શાવીશ. જ્યારે આપણે પર્વલય અરીસા વિશે વાત કરી હતી ત્યારે આપણે કેન્દ્ર લંબાઈના બમણાને વક્રતા કેન્દ્ર કહ્યું હતું. અહીં આપણે ફક્ત તેને બમણી કેન્દ્ર લંબાઈ કહીશું, કારણ કે આ વક્રતા કેન્દ્ર નથી. અથવા અહીં આ અંતર એ દરેક વક્ર માટે વક્રતા ત્રિજ્યા નથી, આપણે તેને બમણી કેન્દ્ર લંબાઈ કહીશું. હવે લેન્સમાંથી પ્રકાશનું વક્રીભવન થયા પછી તેનું પ્રતિબિંબ કેવું દેખાશે તે વિચારીએ. આપણે અહીં કોઈ પણ કિરણ લઈ શકીએ. ખરેખર તો આ વસ્તુના દરેક બિંદુઓ દરેક દિશામાં કિરણોનું ઉત્સર્જન કરે છે, પરંતુ સરળતા ખાતર આપણે કોઈ પણ કિરણ લઈ શકીએ. આપણે અહીં એરોની ટોચથી શરૂઆત કરીશું અને પ્રકાશનું એક કિરણ લઈશું જે મુખ્ય અક્ષને સમાંતર હોય. હું અહીં લેન્સની અંદર પ્રકાશના કિરણો કઈ રીતે પસાર થશે તે બતાવીશ નહીં. હવે આ પ્રકાશના કિરણનું વક્રીભવન થયા બાદ તે અહીં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. તેવી જ રીતે આપણે પ્રકાશનું બીજું કિરણ લઈએ જે લેન્સની ડાબી બાજુએ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે અને પછી તેનું વક્રીભવન થયા બાદ તે આ રીતે મુખ્ય અક્ષને સમાંતર બને છે. વસ્તુમાંથી નીકળતા પ્રકાશના કિરણો અહીં ફરીથી ભેગા થાય છે. તમે તે વસ્તુના કોઈ પણ બિંદુ માટે કરી શકો. જો તમે અહીં આ વચ્ચેનું બિંદુ લેશો તો તે અહીં મધ્યમાં ભેગા થશે. જો તમે અહીં આ બિંદુ લેશો તો તે અહીં આ બિંદુએ ભેગા થશે. આમ વસ્તુનું પ્રતિબિંબ કંઈક આવું દેખાશે. વસ્તુનું પ્રતિબિંબ કંઈક આ પ્રમાણે દેખાશે. તે વાસ્તવિક પ્રતિબિંબ મળશે અને તે વસ્તુ કરતા ઉલટું મળશે અને તે વસ્તુના કદ કરતા નાનું મળશે. આમ અહીં આ પ્રતિબિંબ વાસ્તવિક વસ્તુ કરતા નાનું અને ઉલટું છે. આપણે થોડા વધુ ઉદાહરણો કરીએ અને સમય બચાવવા માટે આપણે તેને કોપી પેસ્ટ કરીએ. આપણે હવે વસ્તુને બમણી કેન્દ્ર લંબાઈ પર મૂકીએ. ફરીથી તમે તે જ બાબત કરી શકો. તમે પેપર પર જાતે પણ તેનો મહાવરો કરી શકો. આપણે અહીં એક કિરણ લઈએ જે મુખ્ય અક્ષને સમાંતર છે અને વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. તેવી જ રીતે પ્રકાશનું બીજું કિરણ લઈએ જે લેન્સની ડાબી બાજુએ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે અને વક્રીભવન પામ્યા બાદ આ રીતે સમાંતર પસાર થશે. જો તમે અહીં જુઓ તો ખરેખર આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અહીં આ અંતર અને આ અંતર સમાન છે. તેવી જ રીતે આ અંતર અને આ અંતર સમાન છે. માટે અહીં વસ્તુનું પ્રતિબિંબ ઉલટું વસ્તુના કદ જેટલું જ અને લેન્સથી વસ્તુ જેટલા અંતરે મૂકી છે તેટલા જ અંતરે મળશે. આમ અહીં પ્રતિબિંબ કંઈક આ રીતે દેખાશે. મેં અહીં તે હાથથી દોર્યું છે. જો આપણે આગળના ઉદાહરણમાં અંતરની વાત કરીએ તો અહીં તે લેન્સથી નજીક મળે છે. અહીં તે બમણી કેન્દ્ર લંબાઈની અંદર મળે છે. અને જ્યારે બીજા ઉદાહરણની વાત કરીએ ત્યારે અહીં પ્રતિબિંબ ઉલટું વસ્તુના કદ જેટલું જ અને સરખા અંતરે મળે છે. ફરીથી અહીં આ પ્રતિબિંબ પણ વાસ્તવિક છે. હવે વધુ એક ઉદાહરણ જોઈએ. ફરીથી હું તેને કોપી પેસ્ટ કરીશ અને વસ્તુને હવે બે કેન્દ્ર લંબાઈની વચ્ચે મૂકીએ. વસ્તુને હું અહીં મૂકીશ જેને એરો વડે દર્શાવીશ. એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર લઈએ જે વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે અને બીજું કિરણ લેન્સની ડાબી બાજુએ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે અને વક્રીભવન પામ્યા બાદ સમાંતર જશે. તમે અહીં કોઈ પણ બિંદુ લઈ શકો. જો તમે અહીં મધ્યમાં બિંદુ લેશો તો તે અહીં મધ્યમાં ભેગા થશે. જો તમે અહીં આ બિંદુ લેશો તો તે અહીં ભેગા થશે અને જો તમે આ નીચેનું બિંદુ લેશો તો તે અહીં ઉપર ભેગા થશે. આમ વસ્તુનું પ્રતિબિંબ કંઈક આ પ્રમાણે મળશે. તે વાસ્તવિક ઉલટું વસ્તુના કદ કરતા મોટું અને લેન્સથી થોડું દૂર મળે છે. લેન્સથી વસ્તુનું જે અંતર છે તેના કરતા પ્રતિબિંબનું અંતર વધારે છે. અને આ પ્રથમ ઉદાહરણનું ઊંધું છે. પહેલા ઉદાહરણમાં વસ્તુ મોટી હતી અને તે બમણી કેન્દ્ર લંબાઈથી દૂર મૂકી હતી અને પ્રતિબિંબ અહીં આ વિસ્તારમાં મળ્યું હતું. હવે વસ્તુ અહીં છે અને પ્રતિબિંબ અહીં મળે છે. હવે એક વધુ ઉદાહરણ લઈએ. હું ફરીથી તેને પેસ્ટ કરીશ. હવે આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર પર મૂકીએ. ઘણા વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્રની પરીક્ષા માટે
આ બાબતને યાદ રાખે છે, પરંતુ તમારે તે યાદ રાખવાની જરૂર નથી. તમે ફક્ત બે કિરણો વિશે વિચારો, એક સમાંતર જશે અને એક મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. હવે જો આપણે વસ્તુને મુખ્ય કેન્દ્ર પર મૂકીએ તો તે થોડું અલગ થશે. એક કિરણ સમાંતર જશે અને વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. હવે બીજું કિરણ લેન્સની ડાબી બાજુએ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ શકશે નહીં, કારણ કે તમે વસ્તુ તેના પર જ મૂકી છે. માટે અહીં એક કિરણ એવું લઈએ જેનું વક્રીભવન થતું નથી. આપણે આ બાબત પર્વલય અરીસામાં પણ કરી હતી. એક કિરણ એવું લઈએ કે જે લેન્સના કેન્દ્રમાંથી પસાર થાય છે પરંતુ તેનું વક્રીભવન થતું નથી. આમ વસ્તુની ટોચમાંથી નીકળતા બંને કિરણો ક્યાંય ભેગા થતા નથી. જો કોઈ અહીંથી જુએ તો તેને આ બંને પ્રકાશના કિરણો સમાંતર દેખાશે. માટે અહીં કોઈ પ્રતિબિંબ મળશે નહીં. અહીં કોઈ વાસ્તવિક અથવા આભાસી પ્રતિબિંબ મળશે નહીં. આમ અહીં આ કિસ્સામાં પ્રતિબિંબ ન મળે. હવે આપણે અહીં છેલ્લું ઉદાહરણ જોઈએ. ફરીથી હું અહીં તેને પેસ્ટ કરીશ અને આપણે હવે વસ્તુને કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે મૂકીએ. આપણે વસ્તુને અહીં મૂકીશું એક કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે. પ્રકાશનું એક કિરણ સમાંતર જશે અને વક્રીભવન પામ્યા બાદ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. અને હવે બીજું કિરણ અહીં મુખ્ય કેન્દ્રમાંથી આવતું હોય તેમ ધારીએ તો તે અહીં આગળ આ પ્રમાણે પસાર થશે અને વક્રીભવન પામ્યા બાદ સમાંતર જશે. તો અહીં આ બાજુ આ બંને કિરણો ભેગા થતા હોય તેવું લાગતું નથી, પરંતુ તેઓ પાછળની બાજુએ ભેગા થતા હોય તેવો આભાસ થાય છે. જો આપણે અહીં આ કિરણને લંબાવીએ અને તેવી જ રીતે આ કિરણને લંબાવીએ તો તેઓ લગભગ આ બિંદુએ ભેગા થતા હોય તેવો આભાસ થાય છે. જો કોઈ વ્યક્તિ આ તરફથી જોશે તો તેને અહીં એરોની ટોચ દેખાશે અને અહીં એરોની નીચેનો ભાગ દેખાશે. આમ તેને વસ્તુનું પ્રતિબિંબ કંઈક આ પ્રમાણે જોવા મળશે અને આ આભાસી પ્રતિબિંબ છે. આશા રાખું કે તમને આ બધા ઉદાહરણો સમજાઈ ગયા હશે.